सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय प्रचार विभाग हरदेसर की बात चाले छे सूरत ना हरदेसर ने एक भगवान स्वामीनारायण सिवाय बीजे क्या विश्वास नहीं ભગવાન સ્વામિનારાયણના સંતો સિવાય બીજાને ખોટા જાણ્યા છે ભગવાન સ્વામિનારાયણના સાધુ એક સાચા છે લગભગ થોડા દિવસ પહેલાંની એ કથામાં આપણે એવું સમજ્યા હતા કે શ્રદ્ધા સારી છે પણ અંધશ્રદ્ધા નથી સારી ભગવાનના સાધુમાં જોડાવું બહુ જરૂરી છે પણ ખોટું કે સાચું પાત્ર એ જોવું એનાથી કરોડ ગણું જરૂરી છે કારણ કે જો ખોટું વાહન મળી જાય વાહન તો હોય પણ લાકડાનું હોય ને હડેલું હોય તોય પ્રોબ્લેમ લાકડાનું હોય ને અંદર કાના હોય તોય પ્રોબ્લેમ કાના વિનાનું સડા વિનાનું વાહન હોય તો પાર ઉતારે એમ આજ્ઞાને ઉપાસનાવાળા સાચા સાધુ સાથે જો જોડાણ હોય તો આ આત્માનું આત્યંતિક શ્રેય થાય છે નહીં તો જેટલો ફાયદો થવાનો છે એનાથી કરોડ ગણું ખોટાને સંગે નુકસાન થાય છે એટલે તો શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે સત્પુરુષ મળે તો સમાગમ કરવો પણ અસત્પુરુષનો તો કરવો જ નહીં નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ સ્વામી કે એના દર્શન તો દુઃખદાયી છે જો તમને થતા ના હોય ને તો કરવા સામે ચાલીને જાશો જ નહીં ખોટા વ્યક્તિના દર્શન કરવા માટે એ ટૂંકમાં તમને જોવામાં આવતા હોય ને એવી જગ્યાએ પણ ના જશો તમારી આંખમાં જો એવો ખોટો ને પાપી વ્યક્તિ જશે તો આંખના પાપ વધશે કારણ કે શાસ્ત્રમાં પ્રથમના 18માં વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભગવાનના મોટા પુરુષને ચડેલા પુષ્પની સુગંધ લેવાથી જીવની બુદ્ધિ રૂઢી થાય છે ભગવાનના મોટા સાધુના દર્શનથી આંખના પાપ બળે છે ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં કીધું આવા સાધુના દર્શન કરે તો આંખના પાપ બળી જાય આવા સાધુના વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય આવા સાધુના મુખે કરીને સ્તુતિ કરીએ તો જીભના પાપ બળી જાય તો જેવી રીતે સાચા સાધુના દર્શનથી પાપ બળે છે એમ ખોટા સાધુને જોવાથી પાપ વધે છે આંખના પાપ વધી જાય ખોટા સાધુની વાત સાંભળવાથી કાનના પાપ વધી જાય ખોટા સાધુની મોહબત રાખીને એના વખાણ કરવાથી એની સ્તુતિ કરવાથી જીભના પાપ વધી જાય ટૂંકમાં સાચા અને ખોટાનો વિવેક મુમુક્ષુને અવશ્ય હોવો જોઈએ શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે સાચામાં પણ
સાચાની અંદર પણ મારું આત્યંતિક શ્રેય કરે એવો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષ એની પણ જ્ઞાન હોવું જોઈએ, સાચામાં પણ આટલું તો હોવું જોઈએ. તમે વચનામૃતો વાંચો, લોયાનું છઠ્ઠું, લોયાનું આઠમું, આ બધા વચનામૃતો છે એ સાચા સાધુ માટે લખાયેલા છે. સાચાની અંદર પણ પાછા શ્રેષ્ઠ ગોતવાના એવું લખ્યું છે. એવા શ્રેષ્ઠનો સંગ કરે ત્યારે શ્રેષ્ઠ દશાને પામે. આજે દાદા ખાચરને ભજનાનંદ સ્વામી પાસે બેસવાની ટેવ હતી. ભજનાનંદ સ્વામી પાસે બેસતા, ભજનાનંદ સ્વામી વૈદુ કરતા, વૈદ હતા. એટલે કોઈ હરિભગતને કંઈ પ્રોબ્લેમ હોય, વૈદુ જાણે, દવા આપે, ઔષધ આપે, અને કંઈક રૂપિયા હોય તો પાર્ષદ પાસે પટારા મુકાવે. હવે વૈદુ કરીને બે પટારા ભર્યા હતા. શ્રીજી મહારાજ વખતની વાત છે. શ્રીજી મહારાજ અચાનક રેડ પાડતા ક્યારેક, અચાનક કાંઈ પણ કીધા વિના. ગુરુજી ઘણી વખત કરે એવું, હમણાં નથી કરતા, પણ બે ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલાં એવું ચાલતું. અચાનક બપોરની કથા થતી હોય ને પછી ગુરુજી બે ચાર કોઈ પણ સાધુને ઊભા કરી દે. એવું નહીં કે કોઈ વિદ્વાન હોય એને ઊભા કરી દે કે કોઈ બહુ મોટા હોય એને ઊભા કરી દે, એવું કંઈ નહીં. બ્રહ્મસ્વરૂપ સ્વામીને જ ઊભા કરે. નાનામાં નાનો હોય બે સાધક ને બે પાર્ષદ એને ઊભા કરે, જાઓ ઠેક મારાથી માંડી અને ઠેક છેલ્લો બેઠો છે ત્યાં સુધીના લોકરો બધાને ખોલો, અને અંદર પુસ્તક સિવાય, પેન સિવાય, નોટ સિવાય જે જે વસ્તુ પડી હોય એની નોંધ કરીને લઈ આવો. આવું અચાનક મોકલે. પછી જો કોઈની અંદરથી કંઈક એવું નીકળ્યું હોય કે જે વસ્તુ એને આપવામાં નથી આવી પણ હવે એની પાસે આવી હોય, કોઈ આપી હોય, તો પછી એને પૂછે કે આ ક્યાંથી આવી. અયોગ્ય હોય તો એવું કે આવી હોય તો તમારે અહીં જણાવવું, અહીં જણાવવું, પછી રાખવી. આવું કે એ એક સંરક્ષણ છે, ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુનું રક્ષણ છે એમાં, કે જેનાથી એની અંદર ક્યારેય કોઈ પ્રકારનો બગાડ ના આવે. જ્યારે ભજનાનંદ સ્વામી વૈદુ કરીને બધું ભેગું કરતા ને, ત્યારે જ્યારે પટારાની રેડ પડવાની વાત ફૂટી ગઈ એટલે બે પટારા પડ્યા રહ્યા, પણ બધો પદાર્થ હતો ને એ હરિભગત જોડે ક્યાંક ગામમાં મોકલી દીધો. એટલે સત્સંગમાં એવી વાત થઈ કે ભાઈ ભજનાનંદ સ્વામી એટલે ભજનાનંદ સ્વામી, બીજાના પટારામાંથી તો થોડું કંઈ નીકળ્યું પણ એના પટારામાંથી કાંઈ ના નીકળ્યું. તે ગુણાદિતાનંદ સ્વામી વિચક્ષણ, એ કે જો પટારામાં કંઈ મૂકવું જ નહોતું તો બે પટારા રાખ્યા શા માટે. તમે ચાવીને કબાટ રાખો છો મતલબ કે કંઈક તો મૂકવું છે. તમે ખાનાવાળું કંઈક રાખો આજુબાજુમાં તો કંઈક મૂકવું હોય તો જ રાખો ને, એમને એમ તો રાખો નહીં. કહેવાનો અર્થ એ છે, જ્યારે ભજનાનંદ સ્વામી સાથે દાદા ખાચરને બહુ બેઠક ઉઠક હતી, શ્રીજી મહારાજે પૂછ્યું દાદા તારે કયા સંત સાથે બહુ હે, ત્યારે દાદો ખાચર કે મહારાજ મારે ભજનાનંદ સ્વામી સાથે બેઠક ઉઠક કરી. મહારાજ કે દાદા તું અમારી ભેગા રહ્યો તો એ કબૂતરનો કબૂતર રહ્યો, તારે જો હેત કરવું હોય તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આવા થાંભલા જેવા સાધુમાં હેત કર, જો એમાં હેત કરીશ તો તારું જ્યાં છે ત્યાંથી તું આગળ જઈશ. ભજનાનંદ સ્વામી સ્ત્રી અને ધનના પાકા ત્યાગી સાધુ જ છે, એ ખોટા નથી, પણ તારા કલ્યાણ માટે તારે મુક્તાનંદ સ્વામી જેવા સાધુના સંગમાં રહેવું. અને ત્યારે દાદા ખાચરે મુક્તાનંદ સ્વામીનો સંગ અધિક કરવાનું શરૂ કર્યું, અને એ જ સંગનું પરિણામ આવ્યું હરિચરિત્રામૃત સાગર. મુક્તાનંદ સ્વામીએ જે દાદા ખાચરને કથાઓ સંભળાવી એ જ કથા સદગુરુ આધારાનંદ સ્વામીએ ગ્રંથમાં નોંધી અને એ જ હરિચરિત્રામૃત સાગર થયું. મારો કહેવાનો અર્થ એ છે કે સાચા અને સારા એની અંદર પણ શ્રેષ્ઠ પુરુષોને ખોળવાના હોય તો ખોટા બાજુ તો જોવાય નહીં ને એની મોહબતમાં અવાય નહીં, એની પાસે ઊભું પણ ના રહેવાય. ખોટો હોય, જે વાસ્તવિક ખોટો જ હોય એવા વ્યક્તિ પાસે ઊભું પણ ના રહેવાય. એની સાથે પાંચ મિનિટ ઊભા રહેવું ને એ કલ્યાણનું જોખમ છે. એની પાસે પાંચ મિનિટ બેસવું ને આત્યંતિક કલ્યાણનું જોખમ છે. એટલે જ નિષ્કુળન સ્વામીએ ધરખમ શબ્દોમાં લખ્યું, એના દર્શન તો દુઃખ દેન ન થાય તો ન કીજીએ.
આ જે આપ્યું તે પણ જાય, ખાધું જે હરામીએ. આવો શબ્દ લખ્યો છે. આ નિષ્કુળન સ્વામીના શબ્દો મારા નથી. આપ્યું તે પણ જાય, ખાધું જે હરામીએ. એવો હરામી જે હોય, પુરુષોત્તમ નારાયણની ચૂંદડી પહેરીને બેઠો હોય, પુરુષોત્તમ નારાયણનું તીલું તાનીને બેઠો હોય સત્સંગની અંદર, કે પુરુષોત્તમ નારાયણનો આશ્રિત કહેવાતો હોય ને હજારોને છેતરવાનો જો ધંધો કરતો હોય, તો એને નિષ્કુળન સ્વામીએ એને ખવડાવવું એ હરામીને ખવડાવવા બરાબર છે. એટલે સત્સંગમાં ભોળપણ પણ ના રાખવું ને ડાપણ પણ ના કરવું, બેયમાં નહીં, વિચક્ષણ થવું. ડાપણ પણ નહીં, ભોળપણ પણ નહીં. કલ્યાણ બગડી જાય એવું પણ ના કરવું, અને કલ્યાણ ખોળવામાં એટલું ડાપણ ના કરવું કે આપણને સાચું સારું મળ્યું હોય એમાં ખોતર ખોતર કરીએ તો, જેમ પેલો વૈકુંઠની અંદર ગરુડની પાંખમાં જો મચ્છરિયું બેહી ગયું હોય તો પહોંચી જાય, પણ હવે મચ્છરિયું અંદર બેઠું બેઠું ચટકા લીધે રાખે તો ગરુડ તો એક પાંખ હલાવે તો જતું રહે. જય સ્વામિનારાયણ. એટલે સાચા મળે એમાં ચટકા ના ભરવા, અને ખોટા મળે એને બહુ ફંફોડવું નહીં. ખબર પડી જાય ખોટું છે, ત્યાંથી છૂટા થઈ જાઓ. ત્યાંથી એની મોહબત તોડવી એ જ કલ્યાણનું સાધન છે. હું નથી કહેતો ઘણી વખત ઘણી વાતો સાંભળતા હોય તો ખોટાની મોહબત નથી છૂટતી. સાચાની ભેગા કેટલું રહ્યા હોય તોય ખોટાની મોહબત નથી છૂટતી. એવા સાધુને જોયા હોય કે જે સાધુ બહેનો સાથે બોલતા ના હોય, એની બાજુ જોતા ના હોય, ફોનમાં એ વાત ના કરતા હોય, એવા સાધુ ભેગા વર્ષો રહ્યા છતાંય કાચા રહી જાય છે. કાચા રહી જાય છે એની પાછળનું કારણ છે મોહબત. મોહબત, કોઈ પૂર્વેની હેબિટો, કોઈ પૂર્વની ટેવો એના કારણે કાચું રહેવાય છે. એવી કચાશને હંમેશા ભગવાનના ભક્તોએ ટાળવી. આપણે આત્યંતિક કલ્યાણ માટે આ સત્સંગમાં છીએ. કાલ જિંદગી પૂરી થઈ જશે અને ખોટા ને ખોટાની ભેગા જો આપણી જિંદગી જતી રહેશે તો કલ્યાણ નહીં થાય. માટે સાચાને સેવવા. અર્ધેશ્વરજીએ સાચા સાધુ જાણીને પછી ભગવાન સ્વામિનારાયણના સાધુનો વિશ્વાસ કર્યો. જ્યારે સાંભળી સ્વામીની વાત, ત્યારે મનમાં પામ્યો નિરાત. પછી અતિશય વિશ્વાસ આવ્યો, તેડી સ્વામીને શેરમાં લાવ્યો. અતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ સત સાથ. કરી પૂજા ઘેરે પધરાવી, સારી સેવા કરી મન ભાવી. અર્ધેશ્વરે મહારાજની પધરામણી સુરતમાં કરાવી. સુરતની અંદર શહેરની અંદર પોતે આગેવાન હતા, ભગવાનને લાવ્યા છે સુરત શહેરની અંદર. ભગવાનની સાથે પંચસત 500 સાધુઓ હતા, 500 સાધુઓ હતા ભગવાનની સાથે. 500 પરમહંસો પોતાને ઘેર પધરાવ્યા, બધાની સારી રીતે પૂજા કરી. ભગવાનને બહુ ગમ્યું. લીધો લોચન ભરીને લાવો, જાનો આવો નાવે ફરી દાવો. ત્યાં નાથ રહ્યા નવદન, દીદા બહુ જીવને દર્શન. ભગવાનના દર્શન લોચન ભરી ભરીને કર્યા. ભગવાનના સંતોની સેવા દોડી દોડીને કરી, કારણ કે એવું જાણતા હતા કે જાન્યું આવો નાવે ફરી દાવો. જીવનમાં ભગવાન અને ભગવાનના સાધુની સેવા, એના દર્શન, એનો લાવો નિત્ય મળતો નથી. જો એક વખત એ ચાન્સ ચૂકાઈ જાય, એવું વિચારો કે ક્યારેક તમને ભગવાનના દર્શન થતા હોય અને તમે કંઈ ગાફલપણાની અંદર એ દર્શન કરવાના મૂકી દીધા, ના કર્યા. તમને કોઈ ભગવાનના સાધુની સેવા મળતી હોય અને તમે એ સેવાને એ દિવસે કોઈ કારણોસર ચૂકી ગયા. 2-4માં સેવા કરવાની હતી ને તમે ચૂકી ગયા, અને 4:30 તમારું મૃત્યુ આવ્યું, અંધકાળ આવ્યો, ત્યારે બહુ મોટો પસ્તાવો થાય. પસ્તાવો એ થાય કે 2-4 આજે ભગવાનના દર્શન હતા કે સાધુની સેવા હતી, હું જઈ ના શક્યો અને 4:30 કાળ આવી ગયો અચાનક, એ પસ્તાવો થાય. આપણે કોઈ કારણસર કામસર ત્યાં ન જઈ શક્યા હોય,
પણ 4:30 કાળ આવે એને કહેવાય કે ભાઈ કામ બાકી છે, લગ્ન બાકી છે, ઘરનું વાસ્તુ બાકી છે, હજુ મારે આ જગ્યાએ જવાનું બાકી છે, લગ્નનું બાકી છે, બેબી શાવરનું બાકી છે, કાંઈ ફરિયાદ નહીં. કાળ તો કે ભાઈ હાલો, અમે તમારા પરમ મિત્ર છે, તમારી માટે આગળ સીટો તૈયાર છે, ઉપાડવા છે, ઉપાડી લે. પણ વસવસો રહી જાય કે આવો અવસર હું ચૂકી ગયો. એટલે જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે ધર્મ કાર્ય તત્કાળ કરવું અને વ્યવહારિક કાર્ય ચિરકાળ કરવું. વ્યવહારિક કાર્ય છે ને એને વિચારો, ધીરે ધીરે કરો, અને ધર્મ કાર્ય છે ને એને તત્કાળ કરો. ધર્મ કાર્ય તત્કાળ કરવામાં માલ છે. લો, તમે બધા તો ઘેર બેઠા કથા સાંભળો છો, કેટલા એવા હશે કે હજુ સવારની અંદર ઉઠ્યા જ હશે. કેટલી સરસ તમારે સગવડ, પથારીમાંથી ઉઠ્યા હોય એક ભગત કે સ્વામી હું કથા પૂરી થાય ને સવારની પછી જ નાહવા જવાનું, એ કથા સવારમાં ઉઠે એટલે સૌથી પહેલાં ઉઠીને કથા સાંભળવાની, સંતોના સામે દર્શન કરવાના. બોલો, અને દર્શન કરીને નાયા વિના કથા સાંભળીને પછી સ્નાન કરવા જાય તો કેટલું સુખ તમારે તો ઘેર બેઠા. પથારીમાં પડ્યા પડ્યા એક ભગત કે સ્વામી હું અડધો ઊંઘતો અડધો જાગતો પણ કથા સાંભળ્યા કરું. એમાં શ્રીજી સ્વામીના જો આકલા પડકારા હાલતા હોય, ઘડીક ઊંચું ઘડીક નીચું એમ ચાલતું હોય, એટલે આમ પહેલાં થોડી વાર શ્રીજી સ્વામી આમ ઊંચા જાય, જાગી જાય, થોડું સુખ લઈ લે કથાનું, પછી પાછા અડધા ઊંઘી જાય, એમય કથા સાંભળવાવાળા છે. કારણ કે સવારની કથા તો એવું જ હોય. પણ તમે બધાએ ઘેર બેઠા ઊંઘો, ઊંઘતા ઊંઘતા કથા સાંભળો, આડા પડ્યા પડ્યા સાંભળો, તમે ઊંઘીને ઉઠીને તરત કથા સાંભળો. પણ એ મામા હામા બેઠા હોય એને તો હમણાં ઉત્સવ ચાલે, રાતે 12-1 વાગે જાય, 2 વાગે જાય, તો એ સવારમાં નાહી ધોઈને આવી જાય પાછા અને કથા સાંભળે. તો એ શ્રદ્ધા, રોજ ઉઠીને એક દિવસ મોડું થયું હોય તો હાલો બીજે દિવસ આજ રજા પાડું, મંદિરમાં ઊંઘી ગયા હોય તોય સવારે હાજર, કારણ એ છે, શ્રદ્ધા છે. તો એનું ફળ શું મળશે? એનું ફળ એ મળશે કે ગમે ત્યારે પ્રાણ છૂટશે ત્યારે એ વાતનો આનંદ હશે કે મારાથી આજે મહારાજ પાસે, સાધુ પાસે કથામાં સેવામાં પહોંચાયું. કેટલી વખત મને ખબર છે કે મામાને બપોર ધંધો કરવા જવાનું હોય 2-5 અને ક્યાંક બહાર જવાનું હોય, મામાને કહે મામા આવું છે, સારું સ્વામી આવી જઈશ, 4 ધક્કા ઘેર જઈને પાછા આવે, અને કેટલી વાર તો સ્ટોરે બંધ રાખે કે સ્ટોરે ના જાય. એનું ફળ શું? એનું ફળ શું? એની સામે કંઈક 2 ગ્રાહક આવતા હશે તો ના આવ્યા, કોઈ વખતે રૂપિયા આવવાના છે ના આવ્યા, પણ એનું ફળ શું? કે એક દિવસ જ્યારે અંતકાળ હશે તેથી એવું થશે કે મારી તમામ સેવા, મારા શ્વાસ ભગવાનને, ભગવાનના સાધુના ઉપયોગમાં આવ્યા, સત્સંગના ઉપયોગમાં આવ્યા, બસ એ અહોપનું અંતકાળે રહ્યું એનું ફળ. અને કોઈકને સેવા મળતી હશે અને એને જાણી જોઈને સેવાને ઠોકર મારી હશે ત્યારે એને એનો અંધકાર જો એ દિવસ આવ્યો તો એને વસવસો રહેશે કે મારાથી આ સેવા ના થઈ. જો પૂજ્ય યોગી સ્વામી હતા તો એ બંબો હળગાવવા જતા હતા તો એને સેવા કરતા હતા તો સેવાની લગ્ની હતી, તો એને અંધકાળ સુધી એમ જ થયું કે ડૉક્ટર સાહેબ મને જલ્દી હાજો કરો, મારે સેવામાં જવું છે, સંતોની સેવામાં જવું છે. જોયું, તેને સેવાનું જ રટણ રહ્યું, કારણ કે સેવા કરતા કરતા ઇન્જર્ડ થયા. પણ જેને સેવા મળતી હશે ને સેવા છોડી દીધી હશે અને એની અંદર કંઈક અંધકાળ આવ્યો ત્યારે શું? માટે વાલા ભક્તો એક વસ્તુની બહુ ચોખ્ખી ગાંઠ મારવી કે ભગવાન, ભગવાનના સંત, સત્સંગ, મંદિર, ભક્ત એની જ્યારે સેવા મળે ત્યારે બને ત્યાં સુધી તત્કાળ કરી લો. તત્કાળ એની અંદર વાર ના લગાડશો. ગયા શનિવારે જ એક ભગત આવ્યા, ખબર છે ને મામા, કે મારે મારો 20મો ભાગ આપી દેવો છે આજે. પહેલાં કે બહુ બહુ નક્કી કર્યું પણ નથી નીકળતો, નથી નીકળતો, નથી નીકળતો, પણ આજે નક્કી કર્યું છે કાઢી નાખવો છે. પહેલાં આવ્યા તે 20મા ભાગમાં પહેલાં તો ઓછો સંકલ્પ કરીને આવ્યા કે આટલો આપું, પછી પાછા બેઠા, પછી અચાનક કે ના પણ આવક તો આટલી થાય, 20મો ભાગ તો આટલો થાય, પણ એમાં 500-700 ઓછા કર્યા હતા, પણ એ કરવા નથી, આજે આપી જ દેવા છે, કે નહીં તો આ મન એવું છે ને પછી નહીં આપવા દે. જોયું, તો ધર્મ કાર્ય તત્કાળ કર્યું. હવે એવા ભક્તો ક્યાંય જવાનું નથી, હજુ બહુ વાર છે, પણ માનો
કે કોઈને એવું હોય કે મારે 20મો ભાગ કાઢવો છે કાઢવો છે કાઢવો છે, સંકલ્પન સંકલ્પ એની જિંદગી પૂરી થઈ જાય અને અંતકાળ આવી જાય. હવે નક્કી કર્યું હોય કાલ આપીશ અને આજ અંતકાળ આવી ગયો. હવે આજ અંતકાળ આવ્યો, કોઈને કીધું જ છે નહીં કે મારે આવું આપવાનું છે, એમ બાકી રહી ગયું, કેટલું મોટું નુકસાન થાય. ટૂંકમાં હું એ કહેવા માગું છું કે ધર્મ કાર્ય એ પછી કોઈ પણ સંબંધી હોય, ભગવાન સંબંધી કાર્યને તત્કાળ કરી નાખો, એમાં બહુ વાર લગાડશો નહીં, તત્કાળ, જેનાથી ક્યારેય પણ આપણને કોઈ સંકલ્પ અધૂરો ના રહે, આપણને ક્યારેય પણ કોઈ સેવા મારી અધૂરી રહી ગઈ આવું ન રહે. જ્યારે પણ જે ક્ષણ આપણી જાય એમાં પૂર્ણ હોવા જોઈએ, જાણે મારે બધું પૂરું થઈ ગયેલું છે. આવી રીતે જ આપણે જીવવાનું છે, એવી રીતે જો જીવશું તો આનંદ થશે. માટે જ્યારે ભગવાનને ભગવાનના સાધુની સેવા મળે ત્યારે દોડી દોડીને સેવા કરવી. લો અત્યારે આ વલ્લભ બાપા નથી આવી ગયા, બે વીક પહેલાં આજે હસમુખ ભગત આવે છે શિકાગોથી, કેટલા બધા ભક્તો કાલે આવે છે, બિશપ આવે છે, પેન્સિલ્વેનિયાથી નીલકંઠ આવે છે, આ બધા કેટલા બધા આવે છે, ઇન્ડિયાથી આવે છે, ઇન્ડિયાથી રમેશભાઈ શાહ આવે છે 23 તારીખે, એ આખો ફેમિલી, એ લોકોને વિઝા મળ્યા છે, સેવામાં આવે છે. એ લોકોને બીજું કોઈ સ્વાર્થ નથી, એને ના પાડી કે મારે અમેરિકા અત્યારે જવું જ નથી, પણ એમના ગામના રહે છે, એમના ભાઈઓ રહે છે થોડા, તો કે મળીશું, પણ મારે ટિકિટ ખર્ચીને ત્યાં જવું નથી, પણ હું જઉં છું તો સંતોની સેવામાં, ઉત્સવમાં, એ સંતોએ આગ્રહ કર્યો એટલે આવે છે. કહેવાનો અર્થ એ છે કે જેને એવો લાભ લઈ લીધો એના મોટા ભાગ આ ઉત્સવ છે, ને ઉત્સવની અંદર ઘણા બધા ભક્તોના સામેથી ફોન આવે કે સ્વામી અમારી સેવા જ્યાં હોય ત્યાં મૂકી દેજો અમને સેવાની અંદર, અને જે કંઈ હોય એ સેવા અમે કરીશું. કેટલાય ભક્તોના સામેથી ફોન આવે કે સ્વામી બધા યજમાનોનું થઈ ગયું છે, કોઈ બાકી હોય તો હજુ મને સેવા આપો. ગૌતમભાઈનો આવ્યો, નૈતિકભાઈનો આવ્યો, તો કેટલાના ફોન આવે એવા, સેવાઓ કર્યા છતાંય. કહેવાનો મારો અર્થ એ છે કે જેટલો લાભ મળે તનની મનની ધનની સેવાનો, ભગવાન અને ભગવાનના સંત પાસે જવાનો અવસર, ભગવાન અને ભગવાનના સંતની સેવાના ઉપયોગમાં આવવાનો અવસર જેટલો મળે એમાં થાકવું જ નહીં, થાકવું જ નહીં. ઘણી વખત જીવ થાકી જાય, બહુ કરે ને થાકી જાય, ખરું મારે ને મારે જ કરવાનું, પણ સંસારમાં કોણ કરો? તમારે ઘર હોય ગ્રહસ્થના ઘરમાં તો સંસારમાં તમે ને તમે જ કરો, આખી જિંદગી કરો છો, આખી જિંદગી ખેંચો છો, છતાંય પણ એમાં થાક લાગતો નથી. એમાં એવું નથી થતું કે મારે ને મારે કરવાનું, ઉત્સાહથી કરે છે ને. તો સત્સંગની અંદર શું મારે ને મારે કરવાનું? આપણે જ કરવાનું છે, કારણ કે આપણે સત્સંગ માટે જ છીએ, માટે થાકવું નહીં. હું એટલા માટે આ બધા વિચારો આપું છું કે ઘણી વખત જીવને આવા બધા વિચારો આવે અને એવા વિચારોના કારણે જીવ પાછો પડે, સમજાને. રોજ 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 કોઈને સેવા આવતી હોય, રોજ 5 ટાઈમ સેવા આવે તો કે મારે ને મારે જ કરવાનું, પણ એને એના મોટા ભાગ કે એને જ કરવાનું. વેક્યુમ મંદિરમાં એકને જ કરવું પડતું હોય, બીજું કોઈ કરતું જ ના હોય, પણ એનું કારણ એ છે કે ભગવાને બીજાને દ્રષ્ટિ જ ના આપી કે અહીં વેક્યુમ કરો, પણ મહારાજે ઓલા ભક્તને દ્રષ્ટિ આપી કે તમે રોજ વેક્યુમ કરો, તો એ ભગત રોજ આવીને વેક્યુમ કરે તો મહારાજને એની પર રાજીપો છે કે એની સેવા બીજા કોઈને બતાવતા નથી, એની સેવા મહારાજ એને જ બતાવે છે. એ એવું માને કે મારા મોટા ભાગ કે મહારાજ મને જ સેવા આપે. 25 હરીફ ભગત આવે પણ કોઈને આ વસ્તુ દેખાય નહીં, કારણ કે મહારાજ કોઈને દેખાડે તો દેખાય ને, પણ મહારાજને મારી કસરો વહેલા ટાળીને મને ચોખ્ખો કરવો છે એટલે કચરું પડ્યું હોય તો મહારાજ મને જ દેખાડે, બીજા કોઈને દેખાડે જ નહીં. એવો વિચાર કરે તો એ જે કરે છે એનું કરોડ ગણું થઈ જાય. એવો વિચાર કરે 25 જણ હોય પણ આ કચરું પડ્યું કોઈને દેખાય નહીં મને દેખાય, એવો વિચાર જો કર્યો તો ભલે એને કરી સેવા, પણ એ સેવાનું ફળ એને જે સેવા કરી એનાથી 10 ગણું માઇનસ થઈને મળે. અને જો એવું જ વિચારે કે બીજા કોઈને દેખાય નહીં એમ નહીં, મહારાજ કોઈને દેખાડે જ નહીં મારા સિવાય, એવું 5 ધક્કા ખાવાના થયા અને એક જ વ્યક્તિને આવ્યા તો એને એવું ના વિચારાય કે આ બીજા કોઈ ધક્કા ખાવા, મારે જ ધક્કા ખાવાના, એના કરતાં એવું વિચારે, ખાવાના તો છે જ કારણ કે શ્રદ્ધાવાળો છે મહિમાવાળો છે, એના કરતાં એવું વિચારે કે મહારાજ છે ને સંતોને બીજા કોઈને કેવડાવે જ નહીં, મને જ કેવડાવે, કે ભગત તમે આવી જાઓ 5 ધક્કા ખાવાના હોય તો મને જ કેવડાવે, મહારાજ હૃદય સંતોના હૃદયમાં રહીને મને જ કહે, હરિભક્તોના હૃદયમાં રહીને મને જ કહે, એટલે મારા મોટા ભાગ મહારાજના મને બહુ ચોખ્ખો કરવો છે ને, એટલે બીજા કોઈને ભગવાનના સાધુ ભક્તો ના કે પણ મને કહે. આવો જો વિચાર કરે તો એ જે કરે છે એનું
કરોડ ગણું થઈ જાય. એની જગ્યાએ જો ઊંધો વિચાર કરે, આ પિનાક છે આપણે, પિનાક ભગત કેટલો જુવાન છોકરો છે ને, જો પણ સોમ મંગળમાં એને વીકડેઝમાં રજા હોય કે શનિ રવિ ગમે ત્યારે જવાનું હોય, કોઈ પણ જગ્યાએ જવાનું હોય, પાંચ વખત જવાનું હોય ને તમારે બે વખત, બરાબર. પણ એટલી નાની ઉંમરનો આ તે હું આવે એટલે એની મોઢાની આકૃતિ જોઉં. મારો સ્વભાવ છે કે હું વ્યવહારિક પદ્ધતિમાં મોઢાની આકૃતિ બહુ જોઉં. તો એને ગમે એટલી વાર તમે ફોન કરો, ગમે એટલી વાર બોલાવો, ગમે એટલું દૂર લઈ જવાનું હોય, હા સ્વામી આવું છે, આટલું જ, બસ બીજું કાંઈ નહીં. આવે તો એના મોઢાની પ્રફુલ્લિતતા એ હોય, ગમે એટલા તમે દૂર ગયા હો, મોડું થયું હોય, એને કદાચ કંઈ કામકાજ હોય આ તે, છતાંય પણ બસ એક જ વાત કે મને જોબ બદલવાની હતી ને મામા, જોબ તો મને જોબ બદલવા માટે ફોન આવ્યો કે સ્વામી સોમ મંગળ બુધ, પહેલાં હું ગુરુ સુધી ફ્રી હતો, શુક્ર શનિ રવિ જોબ કરતો હતો, મને સોમથી ગુરુ, વીકડેઝમાં તો આ દેશમાં આમે ઓછા જ હોય, તમારા જેવા કેટલા હોય કે ફ્રી હોય, ભગવાનની બહુ કૃપા હોય એને ફ્રી હોય કે હાલો ભાઈ સોમથી શનિ સુધી ફ્રી થઈ શકે, કદાચ થવું હોય તોય ના થઈ શકે, અને ફ્રી હોય તો સેવામાં ના આવી શકે, સત્સંગ ના હોય એટલો. તો કે સ્વામી હું જોબ તમે કહો તો લઉં. મેં કીધું ભાઈ જોબ લે, જોબની જરૂર છે. તોય જોબ એને તોય એવી રીતે લીધી કે સોમ મંગળ રજા રહે, કે સોમ મંગળ રજા હોય તો વીકડેઝમાં જ સંતોન ક્યારેક જરૂર પડે તો સોમ મંગળ તો ઉપયોગમાં આવે, પણ થાક ના લાગે, એવું લાગે કે એને ખરેખર આત્યંતિક કલ્યાણની સતત ભૂખ છે એવું દેખાય, એવું દેખાય. એટલે એવા ઘણા બધા હોય, પણ દરેકની શ્રદ્ધાનું તારતમ્ય પણ હોય. કોઈ થાકી જાય, કોઈ પાંચ દસ વખતનું થાય થાકી જાય, પછી એની શ્રદ્ધાનું લિમિટેશન હોય. પણ કોઈની શ્રદ્ધા વિશેષ હોય, કારણ કે એને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ, એનું પૂર્વનું સુકૃત, આ જન્મનો ભગવાનને ભગવાનના સંતનો રાજીપો કાંઈ વિશેષ હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે અવસર ક્યારેય પણ ચૂકવો નહીં. આમાં અર્દેશરે બહુ ભગવાનના દર્શનને સંતોની સેવાનો લાભ લીધો, એવું વિચારીને લીધો, જાણ્યું આવો નાવે ફરી દાવો, આવો ફરીથી ક્યારેય દાવ નહીં આવે, લો ફરી નહીં આવે. ત્યાં નાથ રહ્યા નવ દન, આપણા જોવો ને ઓલા ભગત મનીષ, ભગત મનીષભાઈ ગઈકાલે આ પાણીના જગ લઈ આવ્યા, પછી મને કે સ્વામી જેટલું દૂધ ઠાકોરજીનું વપરાય બધું મારે આપવાનું છે અહીં અભિષેક કે આ તે ગમે ત્યાં, પછી અભિષેકનું દૂધ મારે કેસર મારે આપવું છે જેટલું હોય એટલું, સંતો માટે પાણીની સેવા કરવી છે જેટલી હોય એટલી, એ તો બધા એના છે જ. મેં કીધું બધાનો છે જ યજમાનો, છતાંય કે મારે સેવા, મેં કહું સારું વાંધો નહીં, તમારી ભાવ છે મારા સુધી પહોંચશે કરજો. પણ કહેવાનો અર્થ એ છે કે એ એવું કહે છે, એ ગઈકાલ બોલ્યા રાત્રે આવ્યા ત્યારે કે સ્વામી આ વર્ષે હું ઘેરનો ઘેર રહ્યો, મારે આ પગનું ઓપરેશન ને બધું થયું, મારાથી સેવા તો કંઈ થઈ નથી આખું વર્ષ, એટલે મને નક્કી જ થયું કે આ મહારાજની પ્રતિષ્ઠા થાય છે, મારે બધી રીતે સેવા કરવી છે. હવે એને જે રીતે જે સેવા કરી, પાણીની કરી, પાણીના જગની કરી, કેસરની કરી, આ કરી, જે નાની મોટી સેવાઓ કરી, પણ એ જે ભાવ છે ને, એ ભાવ બહુ મોટી વાત છે. કે એ જે સેવા, એનો અવસર કેવો પકડ્યો કે આ અવસરે કેવા કેવા સંતો અહીંયા આગળ આવશે, કેવા ભક્તો, ગુરુજી અહીંયા આગળ હાજર છે, તો એ ટાઈમની સેવા, તો એ ટાઈમની સેવા એને કરોડ ગણું ફળ આપે. ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠાનો ઉત્સવ એને અબજો ગણી સેવાનો લાભ આપે. બાકી તો છે જ, બાકી તો એ રહેવાનું જ છે, પણ અવસર આવે ત્યારે સેવા કરી લેવી બહુ મોટી વાત છે. અત્યારે આ ઉત્સવ પહેલાં અહીં દોડા દોડી હોય, ઉત્સવ પહેલાં જે કરું, તો ઉત્સવ પહેલાં જે સેવામાં દોડી દોડીને હોય, રાતના બે બે તત્તન વાગ્યા સુધી સંતો જાતે, હરિભક્તો જાતે સેવાઓ કરે, એ કોઈ જોવે બસ એટલું દર્શન કરે ને, એ બહુ મોટી સેવા છે, એ બહુ મોટી સેવા છે. બહેનો એ રાતના મોડા સુધી સેવા કરે, બહુ મોટી સેવા છે. એ લાભ લીધો છે ને, એ બધા એને બહુ આનંદ થવાનો. આજ કોઈને ફળ ના ખબર પડે, એક પથારી મૂકતો હોય મારી જેમ 10 વાગ્યાનો, અને એક રાતે 2 વાગ્યા સુધી મહેનત કરે છે, બેમાં કાંઈ ફેર તો ના લાગે, બે આમ બેઠા હોય તો હરખા જ લાગે, પણ બેનો અંધકાળ હોય ને ત્યારે એકને થાય 2 વાગ્યા સુધી મજૂરી કરી છે ઠાકોરજીની, ઠાકોરજી કેમ નહીં આવે, ઠાકોરજી કેવા રાજી હશે, ઓલો 10 વાગે ઊંઘી જતો હોય, સવારમાં 5 એલાર્મ વાગે ત્યારે ઉઠતો હોય, અને માંડ માંડ માંડાને ભજન કરી શકતો હોય, તો પછી એને અંધકાળ આવે ને ત્યારે એમ થાય કે અરે વ્યર્થ ગયું, કાંઈ મજા ના આવી, એવું થાય. એટલે અત્યારે જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી સેવા કરો, અને સેવામાં પહોંચો શ્રદ્ધા રાખીને, ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા કરી લો, જેટલી સેવા કરશો એટલી ઓછી છે. ત્યાં નાથ રહ્યા નવ દન, દીધા બહુ જીવને દર્શન,
ત્યાં નાથ 9 દિવસ સુધી રહ્યા અને બધા બહુ જીવોને દર્શન દીધા, કરી અનેક જનના કાજ. ત્યાંથી પાછા પધાર્યા મહારાજ, ત્યાંથી મહારાજ પછી પાછા પધાર્યા. તેને વીતી ગયા બહુદન, થયું અર્ધે સરને સ્વપ્ન. બહુ દિવસ વીતી ગયા ત્યારે અર્ધે સરને પછી સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભાળી. સ્વપ્નમાં મહારાજ દેખાયા. લો આ ફળ, સત્સંગ કર્યાનું ફળ આ, કે સ્વપ્નમાં ભગવાન દેખાય અને સ્વપ્નમાં મહારાજ દેખાયા. લાગ્યો લડી લડી વળી પાય, નિરખી નૈના તૃપ્ત ન થાય. પછી નાથ કુમકુમ લઈ લાલ, કર્યો ચંદ્ર અર્ધેશ્વરને ભાલ. ભગવાને કંકુ લઈ અર્ધેશ્વરને સ્વપ્નમાં ચાંદલો કર્યો. કહ્યું સવારે તને રાજન દેશે મોટપ માનજે મન. ભગવાને ચાંદલો કરીને કીધું સવારમાં તને રાજા બહુ મોટી મોટપ આપશે, આવું મારું વરદાન છે. એમ કહીને પધાર્યા દયાળ. જાગ્યો અર્ધેશ્વર તત્કાળ, લઈ દર્પણને મુખ દેખ્યું, દીઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું. સ્વપ્નમાં ચાંદલો કર્યો છે, જાગ્યો જોયું દર્પણમાં જોયું તો ચાંદલો કપાળમાં હતો. સ્વપ્નમાં થયું એ પ્રત્યક્ષ અનુભવાયું. ભગવાન સ્વપ્નમાં આવે છે ને એ કંઈ સ્વપ્નું નથી હોતું, વાસ્તવિક છે. જગતનું બીજું કંઈ સ્વપ્નમાં આવે ને ખોટું જ, પણ ભગવાન આવે, ભગવાનના સાધુ આવે, એનું જે સ્વપ્નું આવે છે સ્વપ્ન નથી, એ વાસ્તવિક વર્તમાન કાળ છે. કારણ કે જેને ભગવાનના દર્શન થાય છે, ભગવાનની અનુભૂતિ થાય છે, ભગવાનના મોટા સાધુ અનુભવાય છે, એ બધું રાત્રે જ્યારે સૂતો હોય ત્યારે અનુભવાય, એ પ્રત્યક્ષ જેવું છે. એના આત્માને મળે છે, કારણ કે સાચું છે એટલે એના આત્મા સાથે મળે છે. એટલે તો જ્યારે જ્યારે પણ કોઈને ભગવાનના એવા દર્શન થયા હોય ત્યારે એને એવું લાગે મને રાત્રે ઊંઘમાં દર્શન થયા, પણ એ સમયે તદ્દન જાગ્રત અવસ્થામાં હશે અને એના કારણે એને આમ એવી ને એવી સ્મૃતિ રહી હશે બહુ પાક્કી. જ્યારે જ્યારે ભગવાન કે સાધુના દર્શન થયા હશે ત્યારે સ્મૃતિ એવી ને એવી પાક્કી રહી હશે ને એવું ને એવું દેખાતું હશે. એની પાછળનું કારણ એ છે કે સત્ય હોય છે, એ સ્વપ્નું નથી, એ શ્રીજી મહારાજનું મળવું જ હોય છે, મળે જ છે એને, વાસ્તવમાં મળે છે. એવી રીતે ભગવાન એને દર્શન આપે છે. કારણ કે ભગવાન જ્યારે કોઈને દર્શન આપે ત્યારે આ લોક ભૂલાડી દે છે, ટોટલી ભૂલાડી દે છે. જેવી રીતે હું તમે ફેસો ફેસ વાત કરીએ છીએ ને એ જે આપણને અનુભવ થાય છે એવી અનુભૂતિ નથી હોતી, એ આખી દિવ્ય અનુભૂતિ હોય છે. આ લોક તમામ ભૂલાઈ જાય છે એટલે વ્યક્તિને એવું જ લાગે છે મને સ્વપ્ન જેવું. કદાચ આપણે જાગતા હોઈને દર્શન થાય ને તો એ સ્વપ્ન જેવું જ લાગે કે સ્વપ્ન જ આવ્યું હતું. ભગવાનના દર્શન કોઈ જાગતો આમ બેઠો હોય અને એને થઈ જાય તોય એને સ્વપ્ન જેવું જ લાગે, કારણ કે છે જેવું. એ તત્વની અનુભૂતિ જ્યારે આપણને 2-5 પ્રકારથી 10 પ્રકારથી થાય એટલે ખબર પડી જાય કે ભગવાનનું જ્યારે પણ આપણને મળવું થાય ત્યારે આ રીતે મળવું થાય છે. મૂર્છા અવસ્થા જેવું કરી દે ભગવાન, બેભાન અવસ્થા જેવું કરી દે, જેમ સીસી હુંગાડી હોય જેવું થાય ને એવું કરી દે. અને પછી જેવા એમાંથી બહાર આવો ને તમે એટલે તમને અનુભૂતિ એવી ને એવી રહે. અને પછી સાંભળ્યા કરે એ જેવું છે એવું આ નથી, એ જેવું છે એવું આ નથી, ઓલું જોયું હતું એવું આ નથી, આમ થાય એ સ્વપ્નનું. ભગવાન સ્વપ્નમાં આવે છે, સાચા જ આવે છે, ભગવાન એને મળે છે. સાચું હેત હોય એને ભગવાનને ભગવાનના સાધુના દર્શન થાય છે. દઈ દર્પણને મુખ દેખ્યું, દીઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું. થયું કહ્યું હતું તે મહારાજે આપી શેર સુભા કરી. રાજે જે જે કહીતી સ્વપ્ને વાત તે તો સવારે થઈ સાક્ષાત. જે મહારાજે સ્વપ્નમાં કીધું હતું એનું એ જ સવારે થયું. આવું તો જેને અનુભવ થતા હોય એને હજારો અને લાખો વાર થાય. મહારાજ એને કે જાણે સ્વપ્નમાં કીધું હોય એવું હોય અને હોય સાચું એવું ને એવું થાય, એ બધું મહારાજ કરે છે, મહારાજ પ્રત્યક્ષ મળે છે. કહેવાનો અર્થ એ છે સાચા થઈને મહારાજને ભજીએ તો મહારાજ આપણી ભેગા ને ભેગા રહે ને મહારાજને ભેગા રાખવા, એ જ આપણું કર્તવ્ય છે. માટે મહારાજને ભેગા રાખી ભગવાનનું ભજન કર્યા કરવું. 43 કડી અહીં પૂર્ણ થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિકૃષ્ણ મહારાજની જય.